સુરતમાં વરાછા વિસ્તારમાં મારુતિ ધૂન મંડળ દ્વારા ગંગા સ્વરૂપ બહેનોને અનાજની કીટનું વિતરણ અને સરકારની યોજના અનુસાર વિધવા સહાય મળે તે માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ સંસ્થાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। સુરતના વરાછા વિસ્તારમાં આવેલા સરદાર સ્મૃતિ ભવન ખાતે મારુતિ ધૂન મંડળ દ્વારા જીવતરનો ટેકો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમના હેતુ ગંગા સ્વરૂપ બહેનોને મદદરૂપ થવાનું હતું। કાર્યક્રમમાં 511 જેટલી ગંગા સ્વરૂપ બહેનોને અનાજ કરિયાણાની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને 1100 કરતાં વધારે ગંગા સ્વરૂપ બહેનોને સરકારની વિધવા સહાય યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો। મારુતિ ધૂન મંડળ છેલ્લા 17 વર્ષથી શહેરમાં અલગ અલગ જગ્યાઓ પર શુભ થતા અશુભ પ્રસંગો ધૂન કરીને દાન એકઠું કરે છે। અલગ અલગ જગ્યાએ જઈને દાન એકઠું કરે છે અને ત્યારબાદ દાનની રકમો ઉપયોગી સેવાકીય પ્રવૃત્તિમાં કરવામાં આવે છે। આ દાનની મદદથી કોઈની સહાયની મદદ કરવામાં આવે છે તો ગંગા સ્વરૂપ વિધવા બહેનોને અનાજ કીટનું વિતરણ કરવામાં આવે છે। આવી અનેક સેવાકીય પ્રવૃત્તિ મારુતિ ધૂન મંડળ દ્વારા કરવામાં આવી રહી છે। મારું નામ યોગેશ દુધાજ છે અને શ્રી મારુતિ ધૂન મંડળ યુવા ગ્રુપનો પ્રમુખ છું અને આજનો કાર્યક્રમ 3/7/2022 રવિવાર ટેકો જીવતરનો આજના કાર્યક્રમમાં 511 બહેનોને અનાજ કરિયાણાને કીટ વિતરણ છે અને 1100 કરતાં પણ વધુ બહેનોને 1250ની સરકારશ્રીની યોજના દ્વારા એમનો અહીંયા કાર્યક્રમ ચાલી રહ્યો છે અને 1100 કરતાં વધારે પણ એ લોકોને 1250ની સહાય મળવાની છે। મહેમાનોમાં આપણે છે લવજીભાઈ બાદશાહ છે, ઈશ્વરભાઈ ધોળકિયા છે, અર્જનભાઈ ધોળકિયા છે, ઘનશ્યામભાઈ શંકર છે, કેશુભાઈ ગોઠી છે, મથુરભાઈ સવાણી છે, રાકેશભાઈ દુધા છે, અન્ય અને ઋતુંબરાજી દીદી છે। કીટુમાં આપણે અનાજ કરિયાણાની કીટ આવે, અનાજ કરિયાણાની કીટમાં તમામ આપણે વર્ષ દિવસ સુધી અનાજ કરિયાણાની દુકાને જવું ન પડે તે માટેની ટોટલી સામગ્રી એમાં આવી જાય છે।